શહેરમાં હવે લૂંટારુઓ સરકારી કે અર્ધ સરકારી કર્મચારીઓના સ્વાંગમાં લૂંટ કરવા આવ્યા હોય તેવા વાયરલ વિડીયોએ ચકચાર મચાવી હતી પ્રતિકાર કરનાર મહિલાનું ગળું દબાવવાની પણ કોશિશ વિડીયોમાં દેખાઈ આવતા મામલો અત્યંત ગંભીર બન્યો છે અડાજણ સીકે વિલા બંગલોઝમાં રહેતા અને વ્યવસાયે ખેડૂત તેજસ પટેલના ઘરે બુધવારે સવારે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા ત્રણેયે પોતે મનપાના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી તેમનો યુનિફોર્મ પણ મનપા કર્મચારીઓ પહેરે તેઓ જ હોય દંપતીએ ઘરમાં આવવા દીધા હતા આ ખેડૂતની સાવધાન મનપા કર્મચારીઓ યુનિફોર્મ પહેરીને લૂંટારૂઓ આવ્યા મોઢું દબાવવાની કોશિશ કરતા મહિલાને શંકા ગઈ જિજ્ઞાસા બેન હોલના દરવાજા પાસે ઊભા હતા એક શખ્સ ગાર્ડનમાં ગયો બીજો ના ગેટ પાસે ઊભો રહ્યો ત્યારે ત્રીજા પાછળથી આવી દબાવવાની કોશિશ કરી હતી ગંભીર ઘટતા છતાં પોલીસે માત્ર અરજી લીધી ઝપાઝપી સાથે જીજ્ઞાસાબેન નીચે પડી ગઈ ત્યારે પકડાઈ જવાના ડરથી હુમલાખોરે ગળું દબાવવાની કોશિશ કરી હતી જીજ્ઞાસાબેન બેભાન થવાનું નાટક કરતા લૂંટારૂએ પકડ ઢીલી કરી બીજા સાગરીત પાસે ગયો તે સાથે જ આ મહિલા ઊભી થઈને ઘરમાં દોડી ગઈ હતી પોલીસે તપાસ કરતા મનપાની કોઈ કર્મચારી નહીં મોકલાય હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો છે હાજરીમાં ત્રણેય શખ્સો ટેરેસ ઉપર પાણી ભરાયું છે કે નહીં તે જોઈ આવ્યા હતા અને કામ પૂરું થયાનું જણાવી જતા રહ્યા હતા થોડાક સમય બાદ તેજસ પટેલ પણ કામ અર્થે ઘરેથી બહાર ગયા હતા તેથી પાંચ સાત મિનિટમાં મનપાના સ્વાંગમાં આવેલા ત્રણેય કર્મચારીઓ પરત ગયા હતા અને આ જિજ્ઞાસાબેનને ગાર્ડનમાં જોવાનું રહી ગયું તેમ કહી પરત અંદર આવ્યા હતા